नमस्कार फ्रेंड, जर्नी ऑफ क्वीन में तमारू स्वागत छे। हूँ आपनी होस्ट कैलाश प्रजापति। आज आपने आव्या छे अमरेली जिला नु बाबरा तालुका नु करियाणा गाम थी नजीक आवेलू अर्जुनेश्वर महादेव, जे सामे तमे जोई शको छो ते अर्जुनेश्वर महादेव नु मंदिर छे अने गुफा पण छे जे बहु प्राचीन छे। जे 5000 वर्ष पांडवों वक्त नी जूनी गुफा छे एम कहेवाय छे। अमरेली थी आ मंदिर नी दूरी 40 किलोमीटर दूर छे अने राजकोट थी आ मंदिर 85 किलोमीटर नी दूरी पर छे। करियाणा थी खंभाळा जता वच्चे जे काचो मार्ग जे कहेवाय छे कि गाडा मार्ग आवे छे त्यांथी आववानुं रहे छे मंदिरे। अहीं आवता आपणने आपणे एक सब्सक्राइबर मळी गया छे, જે વધારે માહિતી એની પાસેથી જાણશું। આ આપણા સબસ્ક્રાઇબર છે, આ તેજલબેન છે, આ એના મિસ્ટર છે અશ્વિનભાઈ। તો અશ્વિનભાઈ થોડુંક આ અર્જુનેશ્વર મહાદેવ વિશે થોડું જણાવશો દર્શક મિત્રોને। આ ખૂબ પ્રાચીન મંદિર છે અને અહીંયા વર્ષો જૂની પાંડવોની ગુફા પણ છે અને લેરાનાથ નામના સંત થઈ ગયા છે, એ બહુ માન હતા, એમની બી જગ્યા કહેવાય છે। તો ચાલો આપણે ત્યાં જઈને રૂબરૂ દર્શન કરીએ। તો ચાલો દર્શક મિત્રો આપણે સાથે મળીને આગળની જર્નીની શરૂઆત કરીએ। આપણે હવે આ પ્રાચીન ગુફા પાસે પહોંચી ગયા છીએ અને આ ગુફા લોકવાયકા એવી છે કે આ ગુફા પાંડવો સમયની છે અને જ્યારે પાંડવો અજ્ઞાતવાસ સમયે આવેલા હતા ત્યારે તેણે શિવલિંગની પણ સ્થાપના કરી છે, તેના પણ આપણે દર્શન કરશું, જેનું નામ અર્જુનેશ્વર મહાદેવ છે। આ ગુફાની લોકવાયકા એવી છે, એક દ્વાર અહીંયાથી નીકળે છે અને એક દ્વાર જૂનાગઢ સુધી જાય છે, જે ખૂબ પ્રભાવિત કરે છે। જૂનાગઢ અહીંયાથી 134 કિલોમીટરની દૂરી પર છે, તો આ ગુફા અદ્ભુત કહેવાય ને। અહીંયા લેરાનાથ બાપુનો પણ ઇતિહાસ બહુ પ્રચલિત છે, તો અહીંના રહેવાસી એવા આપણા એક ભાઈને પૂછીએ તો તમારું નામ શું છે ભાઈ? મારું નામ મંગળુભાઈ। મંગળુભાઈ, મારું ગામ ખંભાળા કાઠી દરબાર શું, અને અમારા વડવાઓ વખતે પણ અહીંનો ઇતિહાસનું એવું છે લેરાનાથ બાપુ વિશે કે ચમાડીમાં બાપુએ સમાધિ લીધી, કે જીવતા સમાધિ લીધી, એમ ગામ આખું ભેગું થયું અને એવામાં લીલવડાના કોઈ માણસો ત્યાં નીકળ્યા, એને પૂછ્યું કે આ શું છે બધું, એટલે ગામે કીધું કે ભાઈ લેરાનાથ બાપુએ સમાધિ લીધી, તો ઓલા માણસો દાંત કાઢવા માંડ્યા લીલવડા વાળા, કે પછી તમે કેવી વાત કરો છો, કે એટલે ઓલાએ પૂછ્યું કેમ દાંત કાઢો છો, કે બાપુ તો અમારા રામજી મંદિરે બેઠા છે, લેરાનાથ બાપુ અમારા રામજી મંદિરે બેઠા છે અને તમે એમ કહો છો કાંઈ સમાધિ લીધી તમને દાંત ન આવે, એટલે રાજાશાહીનો સમય હતો, વાહન હતા નહીં, બે ઘોડેસવારો તરત ન્યાય ગયા, લીલવડા જઈને પૂછ્યું કે ભાઈ બાપુ અહીંયા હતા, કે હા બાપુના આ ઝંડોને જોડી જવા અહીંયા રહ્યા, હાલમાં હજી છે દર્શન કરવા, એટલે લીલવડાના રામજી મંદિરે હાલમાં હજી ઝંડોને જોડી છે એમના, એટલે કે આ રહ્યા ને બાપુ હમણાં તે નદી બાજુ ગયા, ઘોડેસવારો એની વાહે હાલતા થયા, સુખપર ગામ આવ્યા, સુખપર આવીને પૂછ્યું બાપુ અહીં નીકળ્યા, કે આ ખંભાળા બાજુ ગયા, ખંભાળા આવીને પૂછ્યું કે લેરાનાથ બાપુ લેરગીર બાપુ અહીં નીકળ્યા, તો કા ગુફાએ ગયા, અહીં ગુફાએ આવ્યા એટલે અમારા વડવાઓથી વખતે પણ અહીંયા આવશે હાજર બાપ દાદાઓ, એટલે એણે કીધું બાપુ આ ભોયરાની અંદર ગયા, આટલો એમનો ઇતિહાસ છે અને આ બાપુનો પરસો છે લેરગીર બાપુનો, લેરાનાથ તરીકે અહીંયા ચમાડીના એટલા માણસો આવે છે આખું ગામ,
બાબરા તાલુકાનું ચમાડી ગામ અને લીલવડા બે ગામ અહીંયા બાપુને ફાળ કરવા આવે છે, બે ગામ આખા આવે છે અને એટલું માણસો એટલું અહીંયા આવે. ક્યારે થાય છે ફાળ? ફાળ ક્યારે? ફાળ તો એમને જયારે અમુક એટલે આમ તિથિ કે એવું નક્કી હોય છે, નક્કી કરેલું હોય એ પ્રમાણે આવે છે. એ તો હું ભૂલી ગયો છું પણ એ પ્રમાણે આવે છે. એવી રીતે આ બાપુનો ઇતિહાસ છે. અને લેરગીર બાપુના ચમાડી ગામ અને લીલવણા ગામ ખોટા હમ નો ખાય. બાપુના સોગંદ પણ ખોટા નથી ખાતા, એટલું બધું બાપુનું બતાવ્યો છે બાપુએ. અને અમે પણ માનીએ છીએ, અમે લેરગીર બાપુને માનીએ છીએ. અને આ રીતે આમનો ઇતિહાસ જાણું છું. અમારા બાપ દાદા વખત અમને કહેતા આવ્યા. નમસ્કાર. દર્શક મિત્રોને જણાવવા બદલ તમારો આભાર. જય ભોળાનાથ. જય ભોળાનાથ. આ જગ્યા ખૂબ સુંદર છે અને શાંતિ પણ એટલી જ છે, ચોખ્ખાઈ છે સરસ મજાનું. ઘણા આશ્રમ મેં જોયા પણ અહીંયા આવીને મસ્ત શાંતિ મળી છે. બહુ સરસ જગ્યા છે. આ જગ્યા શાળેમાં ડુંગરમાં આવેલી છે, જે ખંભાળાથી 3 કિલોમીટર દૂર અને કરિયાણાથી 10 કિલોમીટર દૂર છે. આ ગુફામાં એક ધૂણો છે અને ગુરુ દત્તાત્રેયને તે અહીંયા બિરાજમાન કરેલા છે. અને કહેવાય છે કે આનો બીજો દ્વાર જૂનાગઢ સુધી જાય છે. તો આપણે અહીંયા રહેતા કાકાને પૂછીએ આના ઇતિહાસ વિશે. તો કાકા જણાવશો કે આનો બીજો દ્વાર જૂનાગઢ સુધી ગયેલો છે? હવે અમારે અહીંયા મારે 20 વર્ષનો અનુભવ. હું 20 વર્ષથી અહીંયા આવું છું અને ઘણા સમય હું આ ધૂણે બેઠા એની પેલા બીજા માહિતમાં હતા બ્રાહ્મણ, એમને બહુ ઇતિહાસ એનો કીધો. તો અહીંયા પ્રથમ પેલા તો પાંડવોની વાત આવે છે કે અહીંયા ઉપર શિવજી મહારાજ નો થાપણ અર્જુનેશ્વર મહાદેવ. પછી સમાડી ગામ ની અંદર એક લહેરગીરી બાબુ થઈ ગયા. લહેરગીરી આ ગુફા અત્યારે અહિયાંથી પેક કરી દીધેલી છે, જે અહીંયાથી બીજો દ્વાર જૂનાગઢ સુધી નીકળતો હતો.
આપણે અર્જુનેશ્વર મહાદેવે પહોંચી ગયા છીએ, દર્શન પણ થઈ ગયા અને પાછળ તમે લોકેશન જોઈ શકો છો. એટલું સરસ વાતાવરણ છે અને એટલી સરસ જગ્યા છે, એકદમ મસ્ત શાંતિ છે. હવે આગળનો ઇતિહાસ આપણે આ કાકા પાસેથી જાણશું. તો કાકા, જણાવશો તમે અર્જુનેશ્વર મહાદેવ વિશે? હવે અમારે તો 20 વર્ષથી અમે અહીંયા અવરજવર આવી છીએ. આનો ઇતિહાસ પાંડવો વિશેનો આવે છે અને અર્જુન સ્વરૂપ મહાદેવ બોલાય છે કે અર્જુને થાપના ઘરે લે. અને આ જે શિવબાણ છે એ ઓછામાં ઓછો 7-8 ફૂટ નો છે. અને આ પંચાળ ભૂમિમાં શાળેમાં ડુંગર આવેલો છે, ત્યાં અર્જુને આ અર્જુનેશ્વર મહાદેવની સ્થાપના કરેલી છે એવી લોકવાયકા છે. થોડીક પેટ પૂજા કરી લઈએ, ભૂખ પણ લાગી છે. મારા સબસ્ક્રાઇબર નાસ્તો લઈ આવ્યા છે, તો સાથે મળીને ચાલો દર્શક મિત્રો નાસ્તો કરીએ. ઘણો બધો નાસ્તો તમે લઈ આવ્યા એના માટે થેન્ક્સ. મિત્રો, આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને મારા સબસ્ક્રાઇબરે બહુ સપોર્ટ કર્યો એનો હું ધન્યવાદ માનું છું કે આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. તો ફરીથી આપણે જલ્દી મળીશું. તો આવો પછી આપણે ચોટીલા બી જાય ને, આવી બહુ સરસ જગ્યા છે, પાવન જગ્યા છે માતાજીનું. હા, એટલે આપણે ત્યાં જલ્દી જશું, ત્યાં બી આપણે બ્લોગ બનાવશું અને અમારો પૂરો સપોર્ટ તમને દેશું. થેન્ક યુ, થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ, જર્ની ઓફ ક્વીન ને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.